લોકસભાની ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંસદના બંને ગૃહોને સંબોધન કર્યું. રાષ્ટ્રપતિએ 16મી લોકસભાના નવા સ્પીકર સુમિત્રા મહાજનને અભિનંદન પાઠવ્યા હતા. 13 વર્ષ બાદ કોઈ પક્ષને બહુમતી મળ્યો હોવાનું કહીને પ્રણવ મુખર્જીએ નવી સરકાર પાસે લોકોને વધુ અપેક્ષા હોવાનું કહ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નવી સરકાર ગરીબોને સમર્પિત છે અને હવે લોકોના સપના પૂરા કરવાના દિવસો આવ્યા છે. રાષ્ટ્રપતિએ દેશના નબળા ચોમાસા અંગે ચિંતા વ્યક્ત કરતા કૃષિ ક્ષેત્ર વધુ રોકાણ કરવામાં આવશે તેમ જણાવી અને તમામ ખેતરો સુધી પાણી પહોંચશે તેવો આશાવાદ વ્યક્ત કરતા દેશમાં વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના અમલમાં આવશે તેમ કહ્યું હતું. સાથોસાથ દેશમાં નવી હેલ્થ પોલિસી, સ્વચ્છ ભારત યોજના, પશુપાલનને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય, વીજળી અને માર્ગ સુવિધાઓ પર વિશેષ ધ્યાન અપાશે, ગરીબી દૂર કરવા કટિબદ્ધતા, રાષ્ટ્રીય ખેલ પ્રતિભા ખોજ અભિયાન, શહેર અને ગામડાઓ વચ્ચેનો ભેદ દૂર કરાશે, તો સાથે જ દરેક રાજ્યોમાં એમ્સ જેવી હોસ્પિટલો ઊભી કરવાની વાત કરી હતી. જો વાત મહિલાઓના હિતની કરીએ તો પ્રણવ મુખર્જીએ મહિલાઓ માટે 33% અનામત આપવાનું વચન આપ્યું. ઉપરાંત મહિલાઓ ઉપર થતા અત્યાચારોને નહીં ચલાવી લેવાય તેમ કહ્યું હતું. આ સાથે જ દેશમાં વિકાસની વાત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે યુવાનોને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. દરેક રાજ્યમાં IIT અને IIM શરૂ કરાશે. સાર્વજનિક સ્થળો પર વાઇફાઈ સુવિધાઓ બનાવાશે. ટેકનોલોજી પર પૂરતું ધ્યાન તથા પરમાણુ ઉર્જાના અભિયાન પર ભાર મૂકાશે તેમ જણાવ્યું હતું. આ દેશમાં ઈ લાઇબ્રેરી પણ શરૂ કરાશે. દેશમાં હાઈ સ્પીડ રેલવે વ્યવસ્થા શરૂ કરાશે. ઉપરાંત નાના શહેરોને હવાઈ માર્ગો સાથે જોડાશે. 100 જેટલા નવા શહેરો બનાવવામાં આવશે. દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે GST શરૂ કરાશે. દેશની સુરક્ષાની વાત કરતા પ્રણવ મુખર્જીએ જણાવ્યું છે કે દેશમાં થતી ઘૂસણખોરીને અટકાવવામાં આવશે. આ સાથે સરકારના મહત્વના એજન્ડામાં બેટી બચાવો, બેટી પઢાવોનો સમાવેશ કરાયો છે. વધુમાં ભારતીય ભાષાનો વિકાસ, નિવૃત્ત લશ્કરી અધિકારીઓ માટે પેન્શન યોજના, રોજગાર આપતા ક્ષેત્રોમાં FDI વધારાશે, ટેક્સ નિયમોને સરળ બનાવાશે, કાશ્મીરી પંડિતોને પરત લાવવાની યોજના, તો સાથે જ વિદેશમાં રહેલા કાળા નાણાંને પરત લાવવાની બાબત પર પણ ભાર મૂકતા રાષ્ટ્રપતિએ વિદેશી સરકારની મદદ લેવાનું કહ્યું હતું. સંસદ સત્રમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અનેક મહત્વની યોજનાઓ દેશમાં લાગુ કરવાના વચનો આપીને નવી સરકારને શુભેચ્છા પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.